આગળ વાત કરીએ તો દમણ, દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ 3 દિવસીય દીવની મુલાકાતે પહોંચ્યા. મુલાકાત દરમિયાન પૂર્ણ થયેલ પ્રોજેક્ટનું લોકાર્પણ અને પરિયોજનાનું શિલાન્યાસ. સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવ ખાતે 3 દિવસ માટે પહોંચ્યા છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવ પહોંચ્યા જ્યાં એરપોર્ટ પર દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને SP હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદ તેઓ ગોગલા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યાં પ્રશાસકના સલાહકાર અનિલકુમાર સિંઘ, વિધ સચિવ દેવેન્દ્રસિંહ, પરિવહન સચિવ દાનિશ અશરફ, પર્યટન સચિવ તપસ્યા રાઘવ તેમજ પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 3 દિવસ દરમિયાન પ્રફુલ પટેલ દીવમાં થઈ રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા કરશે. ગોગલા પાંજરાપુરમાં વિદ્યાલય ભવનનું શિલાન્યાસ કરશે. તદુપરાંત ગોગલા બીચના સૌંદર્ય કિરણ પરિયોજના તથા નાગવામાં બનાવવામાં આવેલ કુંડ સ્ટોલનું પણ ઉદઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે પ્રફુલભાઈ પટેલ જ્યારથી પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી દીવમાં ચૌમુખી વિકાસનું સપનું સાકાર થઈ રહ્યું છે. પ્રશાસકના દેશ નિર્દેશકમાં થયેલ વિકાસના આધીન આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ વિશ્વના પર્યટક સ્થળોના નામોની સૂચિમાં સામેલ થયું છે. તેમના દીવ મુલાકાતના પહેલા દિવસે જ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે INS કુખરી અને ચક્રતીર્થ બીચ ખાતે ચાલી રહેલ વિકાસના કાર્યોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને સુવિધાઓ વિશેની જાણકારી મેળવી પ્રશાસનના ઠેકેદારો દ્વારા વિકાસ કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓની ગુણવત્તાની પણ તપાસ કરી. ત્યારબાદ તેમણે જલંધર સ્થિત સર્કિટ હાઉસ અને શોર્ટ સર્કિટ હાઉસની મુલાકાત લીધી અને ઠેકેદારોને સૂચનો આપ્યા હતા. જે તે કાર્યને લાગતા ઠેકેદારોને અનુમોદિત નકશા અને સમયવિધિ દોરાન કાર્ય સમાપ્ત કરે અને ગુણવત્તાનું ધ્યાન આપવું તેવા સૂચનો પણ કર્યા. નિરીક્ષક બાદ પ્રશાસક પ્રફુલ પટેલે જનપ્રતિનિધિઓ અને BJPના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને સમસ્યા સાંભળી અને સમસ્યાઓનું ઉચિત નિવારણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. મીનાક્ષી ગઢવી, JSTV દીવ.